जय माता जी। मित्रों, रूबी किचन किंग में आपका स्वागत है। तो आज आपने बना विश्यू, तो मैं 10 मिनट माटे आ सोयाबीन की वड़ी गरम पानी में मीठू नाखीने पलाड़ी दीधी थी। हवे तेने बराबर नीचोवीने पानी કાઢી લઈશું। તેને એક જારમાં લઈ લઈશું। એકદમ દબાવીને બધું પાણી નીચોઈ લેવાનું। તમે વડીને 5 મિનિટ માટે ગેસ ઉપર બોઇલ પણ કરી શકો છો, પણ અત્યારે મેં પલાળીને લીધી છે। તો બધી વડી કાઢી લીધી છે, હવે તેને હું ક્રશ કરી લઈશ। તો મેં વડીને ક્રશ કરી લીધી છે, તેને આ રીતના છૂટી છૂટી ક્રશ કરવાની। તો ચાલો હવે આપણે ખીમો બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો, આપણે કઢાઈ લઈ લીધી છે, તેની અંદર આપણે તેલ નાખીશું। આ ખીમામાં તેલ થોડું આગળ પડતું લેવું। અને થોડું ઘી નાખીશું, એનો સ્વાદ એકદમ જ સરસ આવે છે। તો મેં આ થોડા ખડા મસાલા લીધા છે, તેની અંદર જીરું, એક મોટી ઈલાયચી, બે તમાલપત્ર, એક ચક્રી ફૂલ, તજ, લવિંગ અને મરી। તે અંદર થોડીક વાર સાતવા દઈશું। હવે તેની અંદર ડુંગળી નાખીશું। મેં ડુંગળીને ચોપરમાં ક્રશ કરી લીધી છે, તેને બરાબર સાંતળી લઈશું। આ રીતે લાલ થવા દેવાની થોડી। હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીશું। એક ટામેટું નાખી દઈશું। તેને પણ મેં ચોપરમાં ક્રશ કરી લીધું છે।
લસણ ની પેસ્ટ નાખીશું. મીઠું નાખીશું. હવે તેમાં આપણે મસાલા કરીશું. એક મોટી ચમચી લાલ મરચું, એક મોટી ચમચી ધાણા જીરું, એક નાની ચમચી હળદર. તેની અંદર એક નાની વાટકી દહીં નાખીશું અને તેને કન્ટિન્યુ હલાવીશું એટલે આપણું દહીં ફાટે નહીં. તો તમે આ રીતે ગ્રેવી બનાવો તો તમારું શાક એકદમ સરસ બને. હવે તેની અંદર આપણે વટાણા નાખી દઈશું. થોડી કોથમીર અત્યારે નાખી દઈશું. અને થોડો ગરમ મસાલો થોડો અત્યારે નાખીશું અને થોડો પછી નાખીશું જ્યારે શાક તૈયાર થઈ જાય ત્યારે. હવે તેની અંદર આપણે આ સોયાવડીને નાખી દઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. તેને આ રીતે 5-1 મિનિટ સાતળવા દઈશું.
હવે આપણે ગરમ પાણી નાખીશું અને તેને મિક્સ કરી લઈશું. તો હવે તેને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું. તો મિત્રો હવે આપણે જોઈ લઈશું. મેં વચ્ચે વચ્ચે બે ત્રણ વખત હલાવ્યું હતું એટલે તમારે 10-1 મિનિટ આને આમ જ રાખી દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવ્યા કરવાનું. તો હવે આપણે તેની અંદર લીલા 2 મરચાં નાખીશું. ગરમ મસાલો નાખીશું. આ ખીમો એકદમ સ્પાઇસી સારો લાગે છે. મિક્સ કરી લઈશું. આ ખીમો એકદમ સ્પાઇસી સારો લાગે છે એટલે તેમાં થોડા મસાલા વધારે પડતા નાખવાના તો ટેસ્ટમાં એકદમ સરસ લાગે. થોડીક વાર ઢાંકીને રહેવા દઈશું 2 મિનિટ માટે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. આપણો ખીમો તૈયાર છે. તેની અંદર 1/2 લીંબુનો રસ નાખીશું. તો મિત્રો હવે ગેસને બંધ કરી દઈશું. આપણો ખીમો તૈયાર છે. તેને હવે આપણે સર્વ કરીશું. આપણે હલવાને શરૂ કરી દીધો છે. તેની ઉપર બટર નાખીશું. કોથમીર નાખીશું. તેની ઉપર ડુંગળીની ડેકોરેટ કરીશું. તો મિત્રો આપણો મુંબઈ સ્ટાઇલ વેજ ખીમો તૈયાર છે.
તેને મેં બ્રેડ સાથે સર્વ કર્યું છે, તમે પાઉ સાથે પણ સર્વ કરી શકો છો। અને હા મિત્રો, આ રેસીપી તમે ઘરે ચોક્કસથી બનાવજો। અને આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।